श्री स्वामी नारायण भगवान की जय। योगियों पर बात करें, जेनु अंतर काम क्रोध मान थी दखतूज होय तेने जो मोटा शीर थी मोटा शीर रीते राजी थे। એટલે ઉપરથી બધું સારું દેખાય, મોટા મોટા મળતો હોય, ઇસપાર કે ઇસપાર વાત કરતો હોય, પણ મોટા પુરુષ એમને રાજી ના થાય, એટલે જેનું અંતર કામ ક્રોધ માનથી ઢકતું જ હોય તેને જોઈ મોટા શિરેથી રેડી થાય। એટલે આપણે તો આવું જ છે તો મોટા કેવી રીતે રાજી થાય એ પ્રશ્ન છે, પણ મોટા પુરુષ આપણે કામ ક્રોધ માનથી ઢકતું જ હોય એ માર્ગે ચાલ્યા હોઈએ, ભલે આજે આવું ના હોય પણ એ માર્ગે ચાલ્યા હોય તો એ મોટા પુરુષ આપણે રાજી થતા હોય છે। મહારાજને રાજી કરી દોષ ટાળવા હોય, મહારાજને રાજી કરવા હોય દોષ ટાળવા હોય તો આપણને જે સ્વરૂપે સ્વરૂપ મળ્યું છે તેમાં અન્ય નિષ્ઠા રાખીને જોડાવું, અન્ય નિષ્ઠા બસ આ છે, બીજી વાત નહીં, એવી રીતે જોડાવું। આ રીતે મહારાજને ધારીને રહ્યા છે એટલે મહારાજ જ કહેવાય। મહારાજને રાજી કઈ દોષ ટાળવા હોય તો આપણને જે સ્વરૂપ સ્વરૂપ મળ્યું છે તેમાં અનન્ય નિષ્ઠા રાખીને જોડાવ, બસ આ જે સ્વરૂપ મને મળ્યું છે એ મહારાજનું જ સ્વરૂપ છે, મહારાજ સત્પુરુષ દ્વારા દર્શન દે છે અને આપણને સુખ આપે તો એમાં અનન્ય નિષ્ઠા રાખીને જોડાવ। ખરેખરા સંત હોય તેનો સંગ રાખો, ખરેખર સંગનું બહુ મહત્તા છે, સંગથી બધું ઊંધું છતું થાય છે। એકાંતિક હોય પણ તો એ સંગને લીધે એકદમ ડાઉન થઈ જાય અને પામર જેવો જીવ હોય, પણ સંગને લીધે મોટા પુરુષનો સંગ સારી રીતે કર્યો હોય તો ખૂબ આગળ આવી જાય। ખરેખર સંત હોય તેનો સંગ રાખવો, તો મહારાજ અને મોટાનો રાજીપો જ છે, કેવું કહેવા જેવું ના પડે, સ્વામીમાં તમારા પર રાજી કહેવાની જરૂર નથી। આવા મોટા સંતને મોટા સંતનો રાજીપો છે, ખરેખર સંત હોય તેનો સંગ રાખવો તો મહારાજ અને મોટાનો રાજીપો જ છે, આ મોટાનો સંગ રાખે કંઈ બાકી ખામી રહે ખરી, એ તો મણી જેવા કરી રાખે આપણને, પણ આપણને દેખાય દેહ ભાવ છે એટલે જે પિક્ચર થયું કે આ મગનભાઈ છે તો એ ઠેઠ 80 વર્ષ સુધી મગનભાઈ જ રહે, પણ એમાં કેટલો ફેરફાર થયો છે એ ખબર ના પડે। મગનભાઈ તમે આપણે જ આજે આપણે છીએ, પણ જ્ઞાન થતું જાય તો તમે વધતા જાઓ, તમે એવા ને એવા નથી રહ્યા, તમે તમે ખૂબ આગળ આવ્યા છે, તો
તો સંઘનું બહુ મહત્તા છે. તો મહારાજ અને મોટાનો રાજ પૂજ્ય છે. ખરેખર સંત હોય તેનો સંઘ રાખવો તો મહારાજ અને મોટાનો રાજ પૂજ છે. એમાં કેવું ના પડે, સાંઈ મારા ઉપર રાજી, મારા ઉપર રાજી. એ સંઘ હોય તો વગર કહે વગર જણાવે એ મહારાજ રાજી છે. તો મહારાજ અને મોટાનો રાજી પૂજ છે. એથી જીવ ભ્રમ થઈ જાય અને બીજી કોઈ પ્રાપ્તિ નહીં. ભ્રમ થવા સિવાય, એકાંતિક થવા સિવાય, એકાંતિક ભક્તિ સિવાય અહીં બીજી ગડબડ ચાલે જ નહીં. માયાની માઇક, આ બધા માઇક તત્વ છે જે મહારાજ સ્વામી સિવાય બીજે હે થાય એ બધું માઇક કહેવાય. અને સત્પુરુષ દ્વારા મહારાજ પ્રગટ છે એ માઇક ના કહેવાય. એ તો બ્રહ્મની કોટીમાં આવી ગયો. મહારાજ અને મોટાનો રાજી પછી એથી જીવ ભ્રમરૂપ થઈ જાય અને અક્ષરધામનો અધિકારી થઈ જાય. તો સીધે બ્રહ્મની કોટીમાં એન્ટ્રી થઈ એને બધું જ પ્રાપ્ત થઈ, અક્ષરધામ સુધી બધું પ્રાપ્ત થાય. ભ્રમરૂપ થવામાં ધ્યેય આડો આવે છે. દેહ તો ખરેખર વાળો આવે છે. આપણે કહેવાય ગણિતમાં ભ્રમરૂપ, ગણિતમાં દેહ ભાવ, ગણિતમાં ભ્રમરૂપ, ગણિતમાં દેહ ભાવ, એ ચાલે જ કરે. હવે ક્યારે દેહ ભાવ એ ખબર ના પડે. આપણે એ જાણ, એ તો અખંડ સ્થિતિ થઈ હોય એને જ ખબર પડે. એને પછી રહેતું જ નથી. ધારો કે કોઈ મગનભાઈ હોય ઠેઠ સુધી, 80 વર્ષ સુધી એ મગનભાઈ જ રહે છે. એટલે એમ કંઈ ફેરફાર થાય નહીં. પણ જ્ઞાનથી, જ્ઞાને કરીને ફેરફાર થયા જ કરે. એથી જે ભ્રમ થઈ જાય અને અક્ષરધામનો અધિકારી થઈ જાય. થયે અક્ષર એમાં પછી બીજું પાંચ તત્વ આવે જ નહીં. એ બ્રહ્મની કુટી એટલે અક્ષરધામનો જ અધિકારી થઈ જાય. ભ્રમ થવામાં દેહ આડો આવે છે. દેહ તો સખત આડો આવે. એ તમને ક્યારે દેહ ભાવમાં લઈ જાય ખબર જ ન પડે. આપણે આમ ટટાર થઈને બેઠા દેહ ભાવ આવી જાય અને આપણે ખબર ન પડે. માટે ઉત્તમ પુરુષનો સંગ રાખો. બધાની દવા એક જ છે, ઉત્તમ પુરુષનો સંગ રાખો તો ધીમે ધીમે આગળ વધાય. જે શ્રદ્ધા શ્રદ્ધા હોય તો એકદમ આગળ વધી જાય. મન શ્રદ્ધા હોય તો ધીમે ધીમે. પણ મોટા પુરુષનો સંગ રાખો એથી આગળ વધાય. માટે ઉત્તમ પુરુષનો સંગ રાખો જેથી દેહરૂપ મનાઈ ગયું છે તે ભ્રમરૂપ મનાવી દે. દેહરૂપ મનાઈ ગયું, દેહરૂપ આપે મનાતું જ હોય પણ મોટા પુરુષનો સંગ રાખે તો ભ્રમ મનાવી દે. પારસ મણીનો સંગ કરે, પારસ મણી થઈ જાય. એ પોતે જ ભ્રમરૂપ છે એટલે એના સંગે જે હોય એને ભ્રમરૂપ મનાવી દે. ભલે દેહરૂપ થયો હોય પણ ભ્રમરૂપ મનાવી દે.
અને ભ્રમણ કરી પુરુષોત્તમમાં જોઈ દે. અને ભ્રમણ કરી એટલે અટકતો નથી, ભ્રમણ કરીને લબડી લબડાઈને પુરુષોત્તમમાં જોઈ દે. મૂળ તો ભગવાનમાં જોડાવો એ જ છે, તો ગમે એમ કરીને મહાત્મા જોડી દેતા. સહજાનંદ સ્વામી મહારાજની જે